હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સી આર પાટીલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સી આર પાટીલે નવસારી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. નવસારી બેઠક પરથી પાટીલે પોતાની ઉમેદવારી નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. સી આર પાટીલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સી આર પાટીલે પોતાનું ફોર્મ ભર્યું છે. સી આર પાટીલે નવસારી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. નવસારી બેઠક પરથી પાટીલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. સી આર પાટીલે નવસારી ખાતેથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજય મુહૂર્તમાં તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નવસારી બેઠક પરથી સી આર પાટીલે પોતાની ઉમેદવારી નોંધાવી. સી આર પાટીલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જોકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સી આર પાટીલે નામાંકન પત્ર ભર્યું છે. નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાવ્યો છે એના માટે હું 100 મતદાતા ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના 100 કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને સંપર્ક જાળવી રાખ્યો છે. પાર્ટીના